ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 56મી વાર્ષિક સાધારણ સભા મળી. ભરૂચના બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મળેલી સામાન્ય સભામાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવા, પ્રવીણસિંહ રણા, કિરીટસિંહ મહેડા અને ચેરમેન કિરીટસિંહ ધરિયા સહિતના મહાનુભાવો જોડાયા હતા. પ્રથમ ગત વર્ષે મૃત્યુ પામેલ 9 સભાસદોને શ્રદ્ધાંજલિ બાદ વાર્ષિક હિસાબોનો અહેવાલ રજૂ કરાયો હતો. સાથે જ 72 નિવૃત્ત સભાસદોનું સન્માન કરાયું હતું અને મૃતક સભાસદોના પરિવારજનોને 33 લાખની સહાય ચૂકવાઈ હતી. કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર 79 બાળકોની દેખરેખ અને શિક્ષણની જવાબદારી પણ સોસાયટી ઉમદા રીતે નિભાવી રહી છે. ડીઈઓએ સોસાયટીમાં કર્મચારીઓ, સભાસદો, વિદ્યાર્થીઓ, નિવૃત્ત કર્મચારીઓ માટે ચાલતી કલ્યાણકારી યોજનાઓની સરાહના કરી હતી. રોજ આ ક્રેડિટ સોસાયટીમાં 72 જેટલા નિવૃત્ત સભાસદ મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા, તેમજ અમારા જે 9 કર્મચારી મિત્રો જે ગત વર્ષમાં અવસાન પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને આ સોસાયટીની જે અમારી મૃત્યુ સહાય યોજના છે એમાં 33 લાખ રૂપિયા જેટલી માતબર રકમની સહાય આ એમના અમારા કર્મ સભાસદ મિત્રોના પરિવારજનોને આપવામાં આવી. કે આ બંને જિલ્લાનું એક સંયુક્ત જે ક્રેડિટ સોસાયટી જે છે એ હું માનું છું ત્યાં સુધી આપણા ગુજરાતમાં એક ફર્સ્ટ નંબરની સોસાયટી હોઈ શકે. ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓ માટે પણ, નિવૃત્ત થયેલા કર્મચારી માટે પણ અને જે સભાસદો છે એમના પોતાના માટે પણ અને કર્મચારી માટે પણ જે કલ્યાણકારી જે યોજનાઓ છે એ અલગ અલગ યોજના ખૂબ સરસ રીતે ચલાવી રહી છે. એમાં ખાસ કરીને કોરોનાની જે મહામારીમાં જેમના અનાથ જે બાળકો છે એ અનાથ થયેલા બાળકો માટે 79 જેટલા જે બાળકો છે આ સોસાયટીના 100 મિત્ર ભેગા થઈને તેઓને ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. એમને ભણતર માટે પણ અને એના મેડિકલ ચેકઅપ પણ કરી રહ્યા છે.